ભૂલ કરવા માટે કોઈ પણ સમય યોગ્ય નથી, પરંતુ સાહેબ થઈ ગયેલી ભૂલને સુધારવી હોય ને તો કોઈ પણ સમય ખરાબ પણ નથી. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો અહીંયા આપણે વાત કરશું કે ડાયમંડ ઉપર જે મેન્યુઅલ માર્કિંગ કરવામાં આવે છે તો એની પ્રોસેસ વિશે. સૌથી પહેલા આપણે રફ હીરાની ખરીદી કરતા હોઈએ છીએ અને રફ હીરાની ખરીદી કર્યા પછી એની ઉપર આપણે મેન્યુઅલ માર્કિંગ કરતા હોઈએ છીએ. હવે મેન્યુઅલ માર્કિંગની ડિમાન્ડ છે એ સેમ એઝ આપણે અત્યારે ગણી શકીએ કે જેવી ગેલેક્સીની ડિમાન્ડ છે ને એવી જ મેન્યુઅલ માર્કિંગની ડિમાન્ડ છે. તો અત્યારે હું તમને મેન્યુઅલ માર્કિંગની થોડીક પ્રોસેસ જણાવીશ કે ડાયમંડ છે એની ઉપર આપણે મેન્યુઅલ માર્કિંગ કરવામાં આવે છે તો એ શા માટે આ કરવામાં આવે છે કે અંદર કસર અને જીરમ છે એ આપણે અલગ કરવાની છે અને ડાયમંડ છે એ એકદમ આપણે પરફેક્ટ લેવા માટે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો આપણી પાસે કોઈ પણ ડાયમંડ આવે છે તો સૌથી પહેલાં એનું એનાલિસિસ કરવાનું હોય છે. એનાલિસિસ એટલે એ કે ડાયમંડની અંદર કસર, જીરમ, ફાટેલું અથવા તો જેટલી પણ ઇમ્પ્યોરિટીઝ છે એ કઈ જગ્યાએ છે અને ત્યાર પછી એ ઇમ્પ્યોરિટીઝ આપણે કેવી રીતે રિમૂવ કરી શકીએ છીએ ડાયમંડમાંથી અને સારો એવો ભાગ જે હીરાની અંદર છે એ કપાય નહીં એ રીતે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો આપણે મેન્યુઅલ માર્કિંગની પ્રોસેસ કરી રહ્યા છીએ. એકદમ પેન હવામાં ફેરવવાની છે અને પરફેક્ટ અલાઇનમેન્ટ અને એકદમ પતલી સાઇન લેવાની છે. તો એને આપણે મેન્યુઅલ માર્કિંગની પ્રોસેસ કહી શકીએ. હવે ડાયમંડ અહીંયા જુઓ, આપણે કોઈ પણ એક ડાયમંડ લઈએ છીએ તો એ ડાયમંડને સૌથી પહેલાં એનાલિસિસ કરો. એનાલિસિસ ઇન ધ સેન્સ કે અંદર કસર, જીરમ કઈ જગ્યાએ સ્પોટ થયેલી છે એ સૌથી પહેલાં જાણો. સ્પોટ થયેલી વસ્તુ આપણને દેખાય છે, પરફેક્ટ ખ્યાલ આવે છે, ત્યાર પછી એની અંદર આગળ મેન્યુઅલ માર્કિંગમાં વધો. જો ડાયમંડની અંદર ખ્યાલ નથી આવતો, ખોટો ભાગ કપાઈ જાય છે જ્યારે આપણે માર્કિંગ કરીએ છીએ, તો એ ડાયમંડ વિશે તમે થોડુંક ડિસ્કસ કરો. તો અહીંયા તમે જુઓ આપણે મેન્યુઅલ માર્કિંગની પ્રોસેસ કેવી રીતે પરફેક્ટ ડાયમંડ છે એવી જ રીતે અને એકદમ પતલી સાઇન હોવી જોઈએ. અને પેન તમે જુઓ છો અહીંયા કેવી રીતે હવામાં ફરે છે અને પરફેક્ટ છે. એક જ વાર સાઇન મારવાની છે પણ પરફેક્ટ હોવી જોઈએ, ઠીક છે? ભલે તમે પેન હવામાં એક બે વાર ફેરવો પણ જે માર્કિંગ હોવું જોઈએ, જે પરફેક્શન હોવું જોઈએ એ હંમેશા આપણું સારામાં સારું હોવું જોઈએ. કોઈ પણ ડાયમંડ એનાલિસિસ કરો અથવા તો કોઈ પણ બીજા ડાયમંડ રફ તમે કઈ વાપરો એ કોઈ ડઝન્ટ મેટર. જો ડાયમંડની અંદર તમને ખ્યાલ નથી આવતો, અંદર કસર નથી દેખાતી, જીરમ નથી દેખાતી, તો એની ઉપર તમે જોવાનો ચપકો અથવા તો દબાવવાનો ચપકો મરાવી શકો છો. પરંતુ ડાયમંડ નીટ એન્ડ ક્લીન, પ્યોર છે, પ્રોપર છે, આપણને દેખાય છે કસર અને જીરમ, તો એ કસર અને જીરમ પ્રમાણે તમે માર્કિંગ કરવાનું છે. અને જે પ્લાનિંગ હોવું જોઈએ એ પણ ખાસ એક્યુરેટ પ્લાનિંગ આવે એવી રીતે પ્લાનિંગ કરો. તમે કોઈ પણ ડાયમંડ ભલે થોડીક વાર લાગે શરૂઆતના અંદર ટાઈમમાં, તમારે શું હોય છે કે તમને આઈડિયા નથી હોતો, કસર અને જીરમ તમે હજી શરૂઆતમાં જોઈ જ હોય છે, તમને એક્સપિરિયન્સ નથી હોતો. એકાદ વર્ષ જશે એટલે તમારી સ્પીડ આવશે, તમને પ્લાન સમજાશે કેવી રીતે પ્લાન લેવાના છે, પરફેક્શન કેવી રીતે આવે છે એ બધી જ વસ્તુ ખ્યાલ આવે છે. પરંતુ શરૂઆતની અંદર તમારે શું થાય છે કે ડાયમંડ છે એને એનાલિસિસ કરો છો, જોવો છો, ત્યારે આઈડિયા નથી આવતો કે આની અંદર પ્લાનિંગ કેવી રીતે કરવું, મેન્યુઅલ માર્કિંગની જે પ્રોસેસ થાય છે એ કેવી રીતે થાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે મેન્યુઅલ માર્કિંગની જે પ્રોસેસ છે એની અંદર લોકો કેવી રીતે વર્ક કરતા હોય છે. કોઈ પણ મોટી કંપની છે તો એની અંદર પણ આવી જ રીતે વર્ક થતું હોય છે. સિંગલ ડાયમંડ આપણે જોવાનું હોય છે, ત્યાર પછી અંદર કસર અને જીરમ જોવાની હોય છે, માર્કિંગની જે પોઝિશન છે કેવી રીતે પેન પકડવી, કેવી રીતે હીરા ઉપર અલાઇનમેન્ટ લેવું એ પણ આપણા ઉપર ડિપેન્ડ થયેલું હોય છે. તમે અહીંયા જોઈ શકો છો કે આપણે અહીંયા એક ડાયમંડ છે એને એનાલિસિસ કરીને ઉપર માર્કિંગ કરીએ છીએ. તો માર્કિંગની પ્રોસેસની અંદર તમારે સ્ટેબિલિટી હોવી જોઈએ, હાથ છે એ બહુ ધ્રુજવા ના જોઈએ. અને જેવી રીતે અહીંયા જોવો છો માર્કિંગ છે એ પરફેક્ટ થઈ ગયું છે, ત્યાર પછી એ હીરો પણ આપણે ચેક કરવાનો છે. અહીંયા જો આ માર્કિંગ છે એ કમ્પ્લીટ થઈ ગયું, પછી હીરો ચેક થાય છે કે પરફેક્ટ છે અલાઇનમેન્ટ, અંદર કસર છે, જીરમ છે, કપાય છે. ત્યાર પછી બીજો ડાયમંડ લ્યો છો, પરફેક્ટ એનાલિસિસ કરો, ભલે થોડીક વાર લાગે, હીરો જુઓ, અંદર તમારો પ્લાન છે એ મગજની અંદર બેસાડ્યું, ત્યાર પછી પ્લાનિંગ લ્યો. અહીંયા તમે જોઈ શકો કેવી રીતે આપણે પ્લાનિંગ કરી શકીએ છીએ. પ્લાનિંગ કરો વ્યવસ્થિત, પ્લાનિંગ થઈ ગયું ત્યાર પછી એનો એ હીરો તમે ફરીથી જુઓ કે આપણે પ્લાનિંગ જે કર્યું છે એની અંદર અલાઇનમેન્ટ પરફેક્ટ છે, કસર અને જીરમ જે આપણે કાપવા માટે સાઇન મારી છે એ કપાય છે કે નથી કપાતું એ વસ્તુનું તમે એનાલિસિસ કરો. એનાલિસિસ થઈ ગયું, જો ભાઈ પરફેક્ટ નથી તો એ સાઇન તમે ભૂસી શકો છો. લાઈક જો અહીંયા તમે ડાયમંડ દેખાય છે એ પરફેક્ટ છે કે નહીં, જો અમુક પોર્શન આપણે પરફેક્ટ નહીં હોય તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આ સાઇન વ્યવસ્થિત લાગી છે કે નથી લાગી. ચાલો આ નથી લાગી તો એને ભૂસો,
એવું નહીં કે ભાઈ વ્યવસ્થિત નથી લાગી તો આ ડાયમંડ જોવા દઈએ, કારણ કે 1 સેન્ટનો પણ તમારે લોસ થશે ને અને ઊંચી રફ હશે ને તો તમારે મોટું નુકસાન થશે. એની કરતાં તમારે એકવાર સાઇન પૂછીને પરફેક્ટ એ અલાઇનમેન્ટ લેવું પણ એટલું જ હિતાવહ છે. અને તમે અહીંયા જોઈ શકો છો કે આ પ્રોસેસ છે એને મેન્યુઅલ માર્કિંગની પ્રોસેસ કહેવાય.